નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો જોઈએ આજના 20 મોટા સમાચાર. મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કી મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા. ગઈકાલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ લીધા હતા. એની સાથે સાથે ગુજરાત કોટામાંથી પણ 5 સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બામણિયા અને એસ જયશંકરનો સમાવેશ થાય છે. અમિત શાહ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા અને એસ જયશંકરે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે, જ્યારે નિમુબેન બામણિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે 7:15 રાષ્ટ્રપતિ ભવનમાં 3 વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે રાષ્ટ્રીય વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શપથ લેવાની સાથે જ મોદી સતત 3 વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુના 62 જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. નહેરુ 1952, 1957 અને 1962માં સતત 3 વખત જીતીને પીએમ બન્યા હતા. જો કે નહેરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી. મોદીની 3 ઇનિંગ ગઠબંધનના આધારે ચાલશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘમહેર હાલમાં સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતના 4 ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભાવનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે જ ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા 1 મહિલા સહિત 3ના મોત નિપજ્યા છે, જ્યારે વડોદરામાં વીજળી પડતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. વડોદરાના કોટા ગામમાં રહેતા શંકરભાઈ મારવાડી આજે સાંજે તેમના ઘરની પાછળ આવેલી વાડીમાં ગયા હતા. આ સમય ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને કડાકા ભડાકા સાથે વીજળી પણ થવા લાગી હતી. આ સમયે અચાનક જ વીજળી પડી હતી અને આ વીજળી શંકરભાઈ પર પડતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું, જેથી તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલે આખો દિવસ કાળઝાળ ગરમી હતી અને સાંજના લગભગ 5:30 વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી. ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓ ઉડી હતી, જે બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. છોટા ઉદેપુર તેમજ ગ્રામીણ વિસ્તાર પાવી, જેતપુર, બોડેલી, ક્વાંટ, સંખેડા અને નસવાડીમાં ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો સર્જાયો હતો. જિલ્લાના બાલાસિનોર પંથકમાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો સર્જાયો હતો. આ સાથે જ હળવો વરસાદ પણ વરસ્યો છે. બોટાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ભારે પવન નીકળ્યો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે, ત્યારે આજે વાતાવરણમાં પલટો આવ્યો અને ઝરમર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી છે. વડોદરાના અમરાપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જતા 2 લોકોના મોત થયા છે. સગાઈમાં આવેલા મહેમાનો ગરમીને કારણે મહી નદીમાં નહાવા ગયા હતા, જ્યાં નદીના વહેણમાં તણાઈ જતા 1 મહિલા અને 1 પુરુષનું મોત નિપજ્યું છે. હવામાન વિભાગ અનુસાર આજે દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે, જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં સીએનજી પંપ માટે વિવિધ કંપની પાસેથી ડીલર્સ ગેસ ખરીદી વેચાણ કરે છે, જેમાં અદાણી કંપનીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલર્સ દોડો એસોસિએશન દ્વારા આગામી 13 જૂનના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવા નિર્ણય કર્યો છે. આ મામલે એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે અદાણી કંપની અન્ય કંપનીની સરખામણીએ ઓછું કમિશન આપે છે. અનેક વખત માંગણીઓ કરી હોવા છતાં ડીલર્સની માંગણી સંતોષાય નથી, તેથી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે આવતી સગીરા સાથે લગાતાર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનારા હાલના વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી જગપાવન દાસ સામે વડોદરા પોલીસ તંત્ર દ્વારા લુક આઉટ નોટિસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમ DCP પન્ના મોમાયાએ જણાવ્યું છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલના જે કમરામાં તત્કાલીન કોઠારી સ્વામી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, તે કમરામાં આજે પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરાઈ હતી. વડોદરા દુષ્કર્મના કેસમાં પોલીસે પીડિતાનું વિડીયોગ્રાફી નિવેદન લીધું છે. બનાવ કઈ રીતે બન્યો, તે સમય કોણ હાજર હતું, ગ્રુપ કોલમાં અન્ય કયા સ્વામી હતા, તે અંગે નિવેદન લેવામાં આવ્યું છે. યુવતીએ અન્ય 2 સ્વામી સામે પણ આક્ષેપ કર્યા હોવાથી તે દિશામાં પણ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. આવતીકાલે યુવતીને કોર્ટમાં રજૂ કરી CRPC 164 મુજબનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવશે, જેથી કેસ વધુ મજબૂત થાય. યુટ્યુબર રજત દલાલે ગાંધીનગરના મેકડોનાલ્ડ્સમાં બબાલ કરી સ્ટાફે મોડી રાતે સ્ટોરમાં બેસીને જમવાની ના પાડતા યુટ્યુબરે ગાળાગાળી કરી વિડીયો બનાવ્યો. ગાંધીનગર પોલીસે યુટ્યુબર સામે ફરિયાદ દાખલ કરી છે. સુરતની સુમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ 500 ગ્રામ પાઉચના 34, અમૂલ તાજાના 27, અમૂલ શક્તિના 31 રૂપિયા ચૂકવવા પડશે. જણાવી દઈએ કે સુમૂલ ડેરી તેની મોટાભાગની પ્રોડક્ટ અમૂલ બ્રાન્ડના નેજા હેઠળ વેચે છે. 9 જૂને દેશની સૌથી મોટી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું હતું, જેમાં રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયામાં 7મો ક્રમ તો ગર્લ કેટેગરીમાં દેશભરમાં 1મો ક્રમ મેળવ્યો છે. શિક્ષક પિતાની આ પુત્રીની સિદ્ધિએ રાજકોટનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. જ્યારે તબીબ માતાના પુત્ર અક્ષર ઝાલાએ ઓલ ઇન્ડિયામાં 38મો ક્રમ મેળવ્યો છે. બંને વિદ્યાર્થીઓનું IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. રાજકોટ અગ્નિકાંડના પડઘા ભુજ અને ગાંધીધામ બાદ આજે અંજારમાં જોવા મળ્યા હતા. ફાયર સેફ્ટીના અભાવે અંજારમાં રિલાયન્સ ટ્રેડર્સ સીલ કર્યા બાદ અન્ય જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે. રેલવેની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા ઉતરવાનું છોડતા નથી. આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવારનવાર લોકો આવું કરતા હોય છે, ત્યારે આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પટકાયો હતો અને ટ્રેન પ્લેટફોર્મમાં ફસાયો હતો અને 10 ફૂટ જેટલો ઢસડાયો હતો. જો કે આ દ્રશ્યો જોઈને ફરજ પર હાજર RPF જવાન દોડી ગયો હતો અને મુસાફરને સહી સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ છે.